गुड नून स्टूडेंट्स, आज आप सीसी बोर्ड 311 जो पेपर है यू आज नवो यूनिट स्टार्ट करीशू। आज पेपर आप एक यूनिट यूनिट टू फंगी पूरा करो। आज आप आज पेपर 311 पेपर नवा यूनिट की शुरुआत करी छे। पहलो यूनिट आपणो जे आलगी विषय छे एटले के लील विषय छे। लील विषयनी घणी बधी माहिती तमे FY नी अंदर भणी गया छो, केटलाक मुद्दा रिपीट पण थशे पण थोड़ू डिटेल में हशे। तो आजना आपणा टॉपिक में सौथी पहला आपणे जोईए लीलना सामान्य लक्षणों, जनरल कैरेक्टर्स ऑफ आलगी। आ लीलना सामान्य लक्षणों तमे FY में भणेला छो, घणा बधा मुद्दाओ एज आवशे, पण आपणे कह्युं ए प्रमाणे के घणा बधा पॉइंट रिपीट थशे पण थोड़ा डिटेल में हशे, एटलो फेरफार हशे। तो सौथी पहेला आपणे पहेला केटलीक माहिती लई लईए। आ माहिती ऑलरेडी तमने ख्याल ज हशे कि भाई लील जेने आपणे अंग्रेजी में आलगी तरीके ओळखीए छे, ए लील अथवा आलगी शब्द सौ प्रथम लीनियस नामना वैज्ञानिके 1754 में आप्यो हतो। એટલે એનું નામકરણ અથવા ભાઈ આ જે વનસ્પતિ છે એને લીલ તરીકે ઓળખવી, એ લીલ શબ્દ કોણે આપ્યો? લિનિયસ નામના વૈજ્ઞાનિકે 1754 આપ્યો। બીજી એ પણ તમને ખ્યાલ છે કે લીલની જે દેહ રચના છે કે એટલે કે એનું શરીર છે એ સાદી છે। સાદું મીન્સ એકદમ સરળ પ્રકારનું છે। લીલની દેહ રચના સાદી હોવાથી લીલને સૌથી આદ્ય વનસ્પતિ ગણવામાં આવે છે। એટલે કે વનસ્પતિ સમુદાય જે કરો, જુદા જુદા સમુદાય આપણે જોઈએ છીએ, આપણે ફૂગ પણ જોઈ, લીલ જોઈ, પછી તમે 312 દ્વિઅંગી વનસ્પતિ ભણો છો, ત્રિઅંગી વનસ્પતિ ભણો છો, તો આ જે વનસ્પતિઓના જે વનસ્પતિ સમુદાય છે એ બધા સમુદાયો પૈકી લીલની જે દેહ રચના છે એ સરળ અને સાદી છે, તેથી લીલને સૌથી આદ્ય એટલે જૂની આદ્ય વનસ્પતિ ગણવામાં આવે છે। બીજી એક વસ્તુ તમને એ પણ ખ્યાલ હશે કે લીલનો જે દેહ જે ખરું, શરીર જે ખરું, એ લીલની દેહ રચના મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલી હોતી નથી। એટલે કે તમે લીલ આજુબાજુમાં તમારે જોઈ હશે કે ભાઈ જ્યાં પાણી ભરાતું હોય, પાણીની ટાંકી હોય, ત્યાં લીલ થતી હોય છે। તો એ લીલ જે ખરી એની અંદર તમે જો એની બાહ્ય રચના જોઈ હોય તો તમને આવા મૂળ, પ્રકાંડ કે પર્ણ જેવા ભાગો જોવા મળતા નથી। એટલે આખો એનો જે દેહ જે ખરો એ આવા ભાગો ધરાવતો નથી, એટલે કે વિભેદન પામેલો હોતો નથી। જ્યારે કોઈ પણ વાનસ્પતિક દેહ, ચાહે લીલ હોય કે અન્ય કોઈ વનસ્પતિ હોય, એનો કોઈ પણ વાનસ્પતિક દેહ જે ખરો અથવા એની જે દેહ રચના જે ખરી, જ્યારે એ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલી ના હોય તો તેવા દેહરચનાની, તેવી દેહરચનાને શું કહે છે? સુકાય તરીકે ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજીમાં થેલસ તરીકે ઓળખવામાં આવે છે। આપણે જે લીલનો અભ્યાસ કરીએ છીએ તો લીલના અભ્યાસને ફાઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે। ફાઇકોલોજી અંગ્રેજી વર્ડ છે, ફાઇકોસનો અર્થ થાય આલ્ગી એટલે કે લીલ, અથવા સીવીડ્સ, સીવીડ્સ એટલે વીડ એટલે આપણે જે કહીએ જે ઘાસ વર્ગની વનસ્પતિ કે જે ગમે ત્યાં ઉગી જતી હોય, સી મીન્સ દરિયાઈ ઘાસ। એ ઘણીવાર ફાઇકોસનું મતલબ લીલ અથવા દરિયાઈ ઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને લોગોસ મીન્સ ટુ સ્ટડી, એટલે આપણે ઇંગ્લિશમાં કહી શકીએ કે ટુ સ્ટડી ઓફ આલ્ગી ઇઝ નોન એઝ ફાઇકોલોજી, અને ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે લીલના અભ્યાસને ફાઇકોલોજી કહે છે, અથવા તો ફાઇકોલોજીને આપણે આલ્ગોલોજી તરીકે પણ ઓળખી શકીએ છીએ। એટલે લીલના અભ્યાસને ફાઇકોલોજી પણ કહેવાય, આલ્ગોલોજી પણ કહેવાય, ગુજરાતીમાં તમે એને લીલ વિદ્યા પણ કહી શકો છો। એટલે ત્રણ જુદા જુદા નામથી આપણે એને બોલાવી શકીએ કે લીલના અભ્યાસને ફાઇકોલોજી તરીકે પણ ઓળખવામાં આવે, આલ્ગોલોજી તરીકે પણ ઓળખવામાં આવે અને લીલ વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે લીલ વિદ્યાના જે પિતા જે ખરા, એટલે કે ફાધર ઓફ ફાઇકોલોજી કોણ છે? એફી ફ્રિસ્ટ।
એ લીલ વિદ્યાના પિતા અથવા ફાઇકોલોજી ફાધર ઓફ ફાઇકોલોજી એટલે કે એમને લીલના સંશોધનમાં સૌથી મહત્ત્વનું યોગદાન આપ્યું હશે. ઘણા બધા વૈજ્ઞાનિકોએ લીલના સંશોધનમાં પોતાનું મહત્ત્વનું જે પ્રદાન આપેલું હશે, પરંતુ એપિફ્રિસ નામના વૈજ્ઞાનિકે લીલની અંદર સૌથી મહત્ત્વનો ફાળ ભજવ્યો છે લીલના અભ્યાસમાં. તેથી એપિફ્રિસ નામના વૈજ્ઞાનિકે લીલ વિદ્યાના પિતા એટલે કે ફાધર ઓફ ફાઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. બીજું એક નામ છે ભારતીય આધુનિક લીલ વિદ્યાના પિતા, ફાધર ઓફ મોડર્ન ફાઇકોલોજી ઓફ ઇન્ડિયા. એટલે ઇન્ડિયાના એટલે કે ભારતના આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે એમ ઓપી આયંગર નામના વિજ્ઞાની છે. એટલે ભારતની અંદર સંશોધનમાં લીલના સંશોધનમાં સૌથી મહત્ત્વનો ફાળો આ MOP આયંગર નામના વૈજ્ઞાનિકનો છે. તો આ આપણે કેટલીક ચર્ચા કરી કે ભાઈ લીલ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો, લીલના અભ્યાસને આપણે શું કહીએ છીએ, લીલની દેહરચના કયા પ્રકારની હોય, શું કયા પ્રકારની હોય, કારણ કે એનો દેહ મૂળ પ્રકારને પર્ણમાં વિભેદન પામેલો હોતો નથી, લીલ વિદ્યાના પિતા કોણ, ભારતીય લીલ વિદ્યાના પિતા કોણ, એ પણ આપણે જોયું. તો હવે આપણે એના સામાન્ય લક્ષણો ઉપર જોઈએ. આ શરૂઆતને કેટલાક સામાન્ય ટર્મિનોલોજી હતા, કેટલાક સામાન્ય માહિતી હતી, પ્રસ્તાવના હતી જે આપણે જોઈએ. હવે આપણે એના લીલના સામાન્ય લક્ષણો ઉપર જોઈએ. તો સૌથી પહેલાં આપણે લીલના સામાન્ય લક્ષણો જે તમે FM ભણ્યા મોટાભાગના એ જ હશે, પરંતુ આપણે એને કેટલાક મુદ્દાઓમાં વિભાજિત કરી દઈશું. અહીંયા ટાઇટલ તરીકે આપણે નહીં આપીએ, પણ તમારે એ જ રીતે એનું પ્રિપેરેશન કરવાનું રહેશે. તો સૌથી પહેલો મુદ્દો લીલના સામાન્ય લક્ષણોની અંદર આપણે નિવાસસ્થાનનો લઈએ. નિવાસસ્થાન એટલે હેબિટાટ, કેવી જગ્યાએ લીલ જોવા મળે, એનું રહેઠાણ કેવું હોય એ જોઈએ. તો પહેલો મુદ્દો આપણો હશે લીલના સામાન્ય લક્ષણો જ્યારે આપણે લખીએ, તો પહેલો મુદ્દો તમારા ધ્યાનમાં એ રાખવાનો કે પહેલો મુદ્દો આપણે નિવાસસ્થાન વિશે લખવાનો છે, એટલે કે લીલ કઈ જગ્યાએ જોવા મળે છે. તો જોઈએ આપણે કે લીલ લગભગ પૃથ્વી પર દરેક જગ્યાએ જોવા મળે છે. મોટા ભાગની જગ્યાએ લીલ જોવા મળે છે, જેના એક એક ઉદાહરણ આપણે જોઈશું. એના નિવાસસ્થાનને આધારે લીલને આપણે નીચે મુજબ વર્ગીકૃત કરીએ છીએ. સૌથી પહેલાં આપણે જોઈએ લીલમાં જલીય લીલ એટલે કે એક્વેટિક આલ્ગી. એનું નામ જ છે કે જલીય લીલ, જલીય એટલે જળ, પાણી. પૃથ્વી પરની મોટા ભાગની લીલ જે ખરી એ જલીય છે, એટલે કે પાણીમાં જોવા મળે છે. પાણી બે પ્રકારનું હોય, મીઠું પાણી ને ખારું પાણી. એટલે અહીંયા આપણે બંને ઉદાહરણ લઈશું કે આપણે જોયું એ પ્રમાણે કે એને જલીય લીલ કેમ કહેવામાં આવે છે, કારણ કે પૃથ્વી પરની મોટા ભાગની લીલ છે એ કેવી છે, પાણીમાં હોય છે, એટલે કે જલીય સ્વરૂપે હોય છે, જેમાંની કેટલીક લીલ મીઠા પાણીના ખાડા ખાબોચિયા, તળાવ કે નદીઓમાં જોવા મળે છે. આ જેટલું ખાડા ખાબોચિયા છે, તળાવ છે, નદીઓ છે, એનું પાણી કેવું હોય, મીઠું હોય. એટલે કેટલીક લીલ એવી પણ છે કે જે મીઠા પાણીમાં જોવા મળે છે, જેના ઉદાહરણ જોઈએ સ્પાયરોગારા, જે તમે FY ભણ્યા હતા, એ મીઠા પાણીમાં જોવા મળે છે. કેટલીક છે ક્લેમેડોમોનાસ, પછી વોલવોક્સ વગેરે, જે આ ઉદાહરણ આપણે જોયા એ શાંત સ્થગિત પાણીમાં એટલે કે સ્ટેગ્નન્ટ વોટરમાં જોવા મળે છે. એટલે કેવું પાણી હોય, એકદમ સ્થિર પાણી હોય. તો સ્થિર પાણીની અંદર જેમ કે આપણે ટાંકીનું પાણી જોઈએ, કેટલીક તળાવનું પાણી જોઈએ, તો એ સ્થિર પાણીની અંદર ખાડા ખાબોચિયામાં ભરાયેલું પાણી જોઈએ, તો એ પાણી કેવું હોય, સ્થિર હોય, શાંત હોય. તો એની અંદર આ જુદી જુદી લીલ જોવા મળે, સ્પાયરોગારા, ક્લેમેડોમોનાસ અને વોલવોક્સ. જ્યારે કેટલીક લીલ એવી પણ છે, ઉદાહરણ તરીકે ઉડોગુનિયમ, ક્લેડોફોરા, યુલોથ્રિક્સ વગેરે, ધીમેથી વહેતા પાણીમાં એટલે કે સ્લો રનિંગ વોટરમાં જોવા મળે છે. એટલે તમે જુઓ લીલની વિવિધતા, તમે જુઓ કે કેવી કેવી જગ્યાએ જોવા મળે છે. પાણીની અંદર પણ વિવિધતા છે કે ભાઈ એવું પાણી, મીઠા પાણીમાં જે લીલ જોવા મળે છે એમાં મીઠા પાણી કેટલાક કેવા હોય છે, સ્થગિત પાણી હોય છે, શાંત પાણી હોય છે, એની અંદર પણ લીલ જોવા મળે. એના ઉદાહરણ આપણે જોયા સ્પાયરોગારા, ક્લેમેડોમોનાસ, વોલવોક્સ. કેટલીક લીલ એવી પણ છે કે જે ધીમેથી વહેતા પાણીમાં પણ જોવા મળે છે. કેટલીક નદીઓ વહેતી હોય, બરાબર, તો કેટલાક જગ્યાએ ઝરણું હોય અને વહેતું ઝરણું હોય, તો એવી જગ્યાએ પણ આપણને લીલ જોવા મળે છે, જેના ઉદાહરણ છે ઉડોગુનિયમ, ક્લેડોફોરા, યુલોથ્રિક્સ આ એના ઉદાહરણ છે. જો એક્ઝામની અંદર MCQ પદ્ધતિ પ્રમાણે એક્ઝામ લેવામાં આવે અથવા ઓફલાઈન એક્ઝામ લેવામાં આવે, તો ઘણી જગ્યાએ ઘણીવાર
એક વાક્યમાં અથવા એમસીક્યુ પદ્ધતિમાં આ રીતે ક્વેશ્ચન પૂછી શકાય કે ભાઈ સ્થાન સગીત પાણીમાં જોવા મળતી લીલ જણાવો, અથવા તો ખાલી જગ્યા લીલ છે અને નીચે ત્રણ કે ચાર ઓપ્શન આપેલા હોય. એવી જ રીતે કે ભાઈ ધીમેથી વહેતા પાણીમાં અથવા તો સ્લો રનિંગ વોટરમાં રહેતી લીલ જણાવો, તો એના ઉદાહરણ પણ આપણે એને જોયા, ઉડોગોનિયમ, ક્લેડોફોરા અને યુલોથ્રિક્સ. હવે આ આપણે જોયું કે ભાઈ મીઠા પાણીમાં જે લીલ જોવા મળે છે એના ઉદાહરણ જોયા, બંનેના ઉદાહરણ જોયા કે ભાઈ શાંત મીઠા પાણીમાં, સ્થગિત મીઠા પાણીમાં કઈ લીલ જોવા મળે છે અને ધીમેથી વહેતા પાણીમાં કઈ લીલ જોવા મળે છે. જ્યારે બીજું જોઈએ, જ્યારે મોટા ભાગની જે લીલ જે ખરી એ ખારા પાણી એટલે કે સમુદ્રવાસી હોય છે. જો આપણે ચર્ચા જલીય લીલની જ ચર્ચા થાય, જલીય લીલ કેટલીક લીલ ક્યાં હોય છે, મીઠા પાણીમાં, અને કેટલીક લીલ કેવી હોય છે, ખારા પાણીમાં. તે પૈકી સૌથી વધુ જો લીલ જોવા મળતી હોય તો સમુદ્ર નિવાસી હોય છે. ખારા પાણીમાં સૌથી વધુ પ્રમાણમાં લીલ જોવા મળે છે સંખ્યાની દ્રષ્ટિએ. દાખલા તરીકે ફિયોફાયસી, ફિયોફાયસી જે વર્ગ જે ખરો, જેને આપણે બ્રાઉન લીલ તરીકે પણ ઓળખીએ છીએ, અને રોડોફાયસી જે વર્ગ જે ખરો, જેને આપણે લાલ લીલ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આ સમુદ્ર નિવાસી વનસ્પતિના ઉદાહરણ છે ફિયોફાયસી વર્ગ, જેનું ઉદાહરણ છે બ્રાઉન લીલ, જેને બ્રાઉન લીલ પણ કહેવાય, રોડોફાયસી વર્ગ જેને લાલ લીલ પણ કહેવાય, વગેરે વર્ગની મોટાભાગની જે લીલ છે એનો સમાવેશ થાય છે. એના ઉદાહરણ છે એક્ટોકાર્પસ, સર્ગાસમ. આ એક્ટોકાર્પસ જે ખરું એ ફિયોફાયસી એટલે કે બ્રાઉન લીલ છે. પછી પોલીસાઇફોનિયા જે આપણે જોઈએ છીએ, પોલીસાઇફોનિયા, બેટ્રાકોસ્પર્મમ, આ પોલીસાઇફોનિયા જે છે કેવી છે, રોડોફાયસી વર્ગની લીલ છે, એટલે કે લાલ લીલ છે, રેડ આલ્ગી છે. આ બ્રાઉન આલ્ગી છે, અંગ્રેજીમાં બ્રાઉન આલ્ગી અને ગુજરાતીમાં બ્રાઉન લીલ અથવા બદામી લીલ કહી શકીએ. રોડોફાયસીમાં લાલ લીલ અથવા તો રેડ આલ્ગી પણ આપણે કહી શકીએ. એટલે સમુદ્ર નિવાસી જે વનસ્પતિઓ જે ખરી એ મોટાભાગે બે પ્રકારની છે, એક ફિયોફાયસી વર્ગની અને રોડોફાયસી વર્ગની. એના ઉદાહરણ પણ આપણે જોયા, એક્ટોકાર્પસ ફિયોફાયસી વર્ગનું ઉદાહરણ છે, પોલીસાઇફોનિયા રોડોફાયસી વર્ગનું ઉદાહરણ છે, બેટ્રાકોસ્પર્મમ છે એ પણ રોડોફાયસી વર્ગનું ઉદાહરણ છે. તો આ કેટલાક ઉદાહરણો તમારે ધ્યાનમાં રાખવા જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક લીલ જોઈ કે જે ક્યાં જોવા મળે છે, પાણીમાં, એટલે આપણે એને જલીય લીલ કીધી. હવે બીજી જોઈએ સ્થલીય લીલ, એટલે કે ટેરેસ્ટ્રીયલ આલ્ગી. અંગ્રેજી વર્ડ પણ જોડે જોડે તમે યાદ રાખજો કે જેથી એક્ઝામમાં કોઈ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછાય તો તમને અંગ્રેજી વર્ડ તમને યાદ હોય તો તમને એમાં કન્ફ્યુઝન ઓછું થશે. સ્થલીય લીલ એનું નામ જ છે કે ભાઈ સ્થલીય એટલે જમીન ઉપર જોવા મળે, સ્થલીય એટલે સ્થળ જ, ટેરેસ્ટ્રીયલ જમીન. એટલે જે લીલ ભીની જમીનની સપાટી પર જોવા મળે તેને સ્થલીય લીલ કહે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું કે ભાઈ એનું નામ જ છે સ્થલીય એટલે જમીન ઉપર, પણ એક કન્ડિશન એવી છે કે ભાઈ ભીની જમીન હોવી જોઈએ. એ ભીની જમીનની સપાટી પર જે લીલ જોવા મળે એને શું કહેવાય, સ્થલીય લીલ કહે છે. જેનું ઉદાહરણ છે વાઉકેરિયા નોસ્ટોક, એના ઉદાહરણ છે. નેક્સ્ટ ત્રીજો પ્રકાર જોઈએ એરોફાઇટ્સ, એરોફાઇટ્સ લીલ. એરો મીન્સ એર, હવા, એટલે એવી લીલ કે જે જમીન ઉપર નહીં, પાણી ઉપર નહીં, પણ ક્યાં જોવા મળે, હવામાં જોવા મળે. હવે પ્રશ્ન એવું થાય કે હવામાં થોડી તરતી લીલ હોય તો એને કોઈ સપોર્ટની જરૂરિયાત હોય. ઉદાહરણ જોઈએ આપણે કે ભાઈ એરોફાઇટ્સ કોને કહેવાય. કેટલીક લીલ જે ખરી એ વૃક્ષના થડ, એ જે જમીન ઉપર પણ નથી કે પાણીમાં પણ નથી, એટલે હવામાં છે, પણ એને કોઈ ગ્રોથ થવા માટે, ઉગવા માટે કોઈ સપોર્ટની જરૂરિયાત હોય છે. કે હવામાં તરતી નથી હોતી, પણ જમીન પર ઉપર નથી હોતી કે પાણી પર પણ નથી હોતી, પણ કેવી હોય છે, હવામાં હોય છે, પણ કોઈ સપાટી ઉપર એ જોવા મળે છે. એનું ઉદાહરણ આપણે જોઈએ કે એને એરોફાઇટ્સ કેમ કહીએ છીએ કે કેટલીક લીલ જે ખરી એ વૃક્ષના થડ, ભીની દિવાલ, આપણે ઘરની આજુબાજુની જો ભીની દિવાલ હોય અને સતત ભીનાશ રહેતી હોય તો એ ભીની દિવાલ વગેરે સ્થાને રહી વાતાવરણમાંથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે. સીધું વાતાવરણમાંથી, જો દિવાલ ઉપર જો એ ગ્રો થતી હોય અથવા વૃક્ષના થડ ઉપર ગ્રો થતી હોય તો એ શું કરે છે, પાણીને કાર્બન ડાયોક્સાઇડ સીધે સીધો વાતાવરણમાંથી મેળવે છે. એટલે એને આપણે શું કહીએ છીએ, એરોફાઇટ્સ લીલ તરીકે ઓળખીએ છીએ. એનું ઉદાહરણ જોઈએ, વૃક્ષની છાલ પર જોવા મળતી ટેટ્રેપોહલિયા, ટેટ્રેપોહલિયા જે લીલ છે એ વૃક્ષની છાલ ઉપર જોવા મળે છે, અને સાયટોનેમા જેવી લીલ. આ બે ઉદાહરણ આપણે જોયા કે ટેટ્રેફોલિયા અને સાયટોનેમા નામની જે લીલ જે ખરી એ વૃક્ષના થડ ઉપર અથવા જે ભીની દિવાલ જે ખરી એની ઉપર જોવા મળે છે, એટલે કે
હવામાં, અને હવામાંથી વાતાવરણ અને સોરી વાતાવરણમાંથી જે હવા જે ખરી કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે, અને પાણી એને શું કરે છે, શોષણ કરે છે, એટલે આપણે એને શું કહીએ છીએ, એરોફાઇટ્સ. બીજું જોઈએ નેક્સ્ટ બર્ફીય લીલ. બર્ફીય લીલ જેને અંગ્રેજીમાં કહેવાય ક્રાયોફાઇટ્સ. અંગ્રેજી વર્ડ પણ યાદ રાખજો, કે પરીક્ષામાં એમ પૂછાય કે ભાઈ બર્ફીય લીલનું ઉદાહરણ ખાલી જગ્યા છે તો તમને ખ્યાલ આવી જશે, પરંતુ એમ પૂછાય કે ક્રાયોફાઇટ્સ લીલનું ઉદાહરણ ખાલી જગ્યા છે તો તમને ખબર હોવી જોઈએ કે ક્રાયોફાઇટ્સ એટલે બર્ફીય લીલ. હવે આ પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ ક્રાયોફાઇટ્સ કીધું છે, આ સોરી ગુજરાતીમાં કીધું છે બર્ફીય લીલ, એટલે એ જે લીલ છે ક્યાં જોવા મળતી હશે, બરફ ઉપર. એટલે જુઓ વર્ણનમાં આપણે લખ્યું છે કે બરફ આચ્છાદિત શિખરો પર ઉગતી લીલને ક્રાયોફાઇટ્સ લીલ કહે છે, કે જે શિખરો બરફથી આચ્છાદિત હોય એ બરફ ઉપર આ લીલ જોવા મળે તો એને ક્રાયોફાઇટ્સ લીલ તરીકે ઓળખવામાં આવે છે. લીલને લીધે એ લીલ એ બરફ ઉપર ઓલમોસ્ટ લીલ જે બરફ શિખર ઉપર આવેલો જે બરફ જે ખરો એ બરફ જે આપણે સ્નો પણ કહીએ છીએ એ સફેદ રંગનો હોય છે, પરંતુ એ લીલ ત્યાં ગ્રો થવાના કારણે એ બરફનો જે રંગ છે એ બદલાઈ જાય છે. એનું ઉદાહરણ આપણે જોઈએ, દાખલા તરીકે હિમેટોકોકસ નિવાલિસ અને ક્લેમિડોમોનાસ નિવાલિસ, આ બે જુદી જુદી લીલ છે, હિમેટોકોકસ નિવાલિસ અને ક્લેમિડોમોનાસ નિવાલિસ. એ બંને જે લીલ જે ખરી જે પણ બરફ બર્ફીલા વિસ્તારોમાં થાય છે એ બરફ કેવા રંગનો બને છે, લાલ રંગનો બરફ જોવા મળે છે, એટલે કે રેડ સ્નો જોવા મળે છે, જે ખાસ કરીને આર્કટિક અને આલ્પાઇન પ્રદેશમાં જોવા મળે છે. તો આ ખાસ યાદ રાખજો, એટલે આ લાલ રંગ દેખાવા પાછળનું રીઝન એ હશે કે જે હિમેટોકોકસ નિવાલિસ અને ક્લેમિડોમોનાસ નિવાલિસ નામની જે લીલ જે ખરી એની અંદર રંજક દ્રવ્ય જે હશે એ રંજક દ્રવ્યના કારણે એ લીલ લાલ રંગ ધરાવતી હશે. એ આપણે જુદા જુદા ઉદાહરણ જોઈશું. એનું પિગમેન્ટ્સ, એ પિગમેન્ટ્સના કારણે એ બરફનો જે રંગ છે જે લીલ જે ખરી એ લાલ રંગની હોય છે, અને જ્યારે એ બરફ ઉપર ગ્રો થાય છે, વૃદ્ધિ પામે છે, ત્યારે એ બરફ એક્ચ્યુઅલમાં સફેદ રંગનો હોય છે, પરંતુ આ બંને જે લીલ જે ખરી એ ત્યાં વૃદ્ધિ પામતી હોવાથી આખો બરફ કેવો થઈ જાય છે, લાલ રંગનો, રેડ સ્નો થઈ જાય છે, જે ખાસ કરીને આર્કટિક અને આલ્કાઇન પ્રદેશમાં જોવા મળે છે. એના બે ઉદાહરણ આપણે જોયા. બીજું ઉદાહરણ પણ કેટલાક જોઈએ, ક્લેમિડોમોનાસ યલોસ્ટોનેસિસ. આ ક્લેમિડોમોનાસ યલોસ્ટોનેસિસ જે લીલ જે ખરી એની હાજરીને લીધે એ બરફ લીલા રંગનો દેખાય છે. દેટ મીન્સ કે એની અંદર લીલા રંગના પિગમેન્ટ્સ આવેલા છે. ગ્રીન સ્નો, પેલો રેડ સ્નો હતો લીલની હાજરીના કારણે, એક જે બરફનો કલર છે રેડ થઈ જાય છે, એટલે આપણે એને રેડ સ્નો તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક આ જે ક્લેમિડોમોનાસ યલોસ્ટિસ છે એને આપણે ગ્રીન સ્નો પણ કહીએ છીએ. બીજું એક ઉદાહરણ છે રેફિડોનેમા. આ રેફિડોનેમા નામની લીલ જે ખરી એ કેટલાક પર્વતીય વિસ્તારોમાં ઉગી વૃદ્ધિ પામે તો એ બરફ જે ખરો કેવો થઈ જાય છે, કાળા રંગનો બરફ થઈ જાય છે, એટલે કે બ્લેક સ્નો થઈ જાય છે. એટલે તમે આ વિવિધતા તમે જુઓ કે ભાઈ આ લીલની હાજરીના કારણે કેટલીક લીલ એવી પણ છે કે જે બરફ આચ્છાદિત શિખર ઉપર જોવા મળે છે, અને એ લીલની હાજરીના કારણે જ બરફનો રંગ શું થઈ જાય છે, બદલાઈ જાય છે. એક્ચ્યુઅલમાં બરફનો રંગ કયો હોય, સફેદ રંગ હોય, પરંતુ આ લીલના કારણે એ બરફનો રંગ શું થઈ જાય છે, બદલાઈ જાય છે. કેટલા ત્રણ એક પ્રકારના જો એનાથી વધારે પણ છે એ આપણે હાલ કોઈ જગ્યાએ ચર્ચા કરીશું. હાલ તમે આ ત્રણ એના યાદ રાખી શકો. રેડ સ્નો એના ઉદાહરણ જોયું કે ભાઈ લાલ રંગનો બરફ કોને કારણે છે, ગ્રીન સ્નો એનું ઉદાહરણ તમે યાદ રાખો, બ્લેક સ્નો એટલે કાળા રંગનો બરફ કઈ લીલના કારણે થાય છે, રેફિડોનેમા. તો આ આપણા કેટલાક ઉદાહરણ આપણે જોયા. હવે બીજી જોઈએ આપણે ઉષ્મીય લીલ, જેને અંગ્રેજીમાં કહેવાય થર્મોફાઇટ્સ. નામ જ છે ઉષ્મીય, ધેટ મીન્સ ગરમી, ગરમ. એટલે કેટલીક લીલ એવી છે કે ગરમ પાણીના ઝારામાં એટલે કે ઝરણામાં ખૂબ જ ઊંચા તાપમાને જોવા મળે છે. કેટલીક લીલ એવી લીલને શું કહેવામાં આવે છે, થર્મોફાઇટ્સ અથવા તો ઉષ્મીય લીલ તરીકે ઓળખવામાં આવે છે, જે લગભગ 85 અંશ સેલ્સિયસ તાપમાન સુધી પણ જોવા મળે છે. કેટલું તાપમાન, 85 અંશ સેલ્સિયસ જેટલું પણ ઊંચું તાપમાન હોય એટલી ઊંચા તાપમાને પણ આવી લીલ આપણને જોવા મળે છે. એનું ઉદાહરણ છે ઓસિલેટોરિયા બ્રેવિસ. ઓસિલેટોરિયા બ્રેવિસ નામની જે લીલ જે કરી એ આટલા ઊંચા તાપમાનવાળા પાણીની અંદર, એટલે કે ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે ગરમ પાણીના ઝરણા જોવા મળે છે, કે જ્યાં જે પાણીનું જે તાપમાન છે એ
70 થી 85 ઘણી વાર 90 સુધી પણ હોય છે, તો એટલા ઊંચા તાપમાને પણ લીલ જોવા મળે છે. તો એવી લીલને શું કહેવામાં આવે છે? ઉષ્મીય લીલ અથવા તો થર્મોફાઇટ્સ લીલ તરીકે ઓળખવામાં આવે છે, જેનું ઉદાહરણ આપણે જોયું ઓસિલેટોરિયા બ્રેવિસ. હવે બીજું એક ઉદાહરણ જોઈએ આપણે, હેલોફાઇટિક લીલ. હેલિયોસ મીન્સ, એનો મીન્સ થાય ક્ષારયુક્ત જગ્યા. હેલોફાઇટ એટલે એવી લીલ કે જ્યાં ક્ષારની ઊંચી સાંદ્રતાવાળા પાણીમાં ઉગે, તો એવી લીલને શું કહે છે? ક્ષારીય લીલ કે હેલોફાઇટિક લીલ તરીકે ઓળખવામાં આવે છે. એવી લીલ છે કે જ્યાં ખાસ કરીને જ્યાં મેનગ્રુવ્સના જંગલો છે ત્યાં ક્ષારનું પ્રમાણ, ક્ષારની સાંદ્રતા ખૂબ જ વધારે હોય છે. તો એવા ક્ષારીય પાણીમાં જ્યાં સાંદ્રતા ખૂબ જ ઊંચી છે એવી જગ્યાએ પણ લીલ જોવા મળે તો એને ક્ષારીય લીલ અથવા હેલોફાઇટિક લીલ તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ છે ક્લેમિડોમોનાસ સ્ક્રીનબર્ગી. આ ક્લેમિડોમોનાસ સ્ક્રીનબર્ગી જે ખરી એ ઊંચી સાંદ્રતાવાળા સોલ્ટી રિજિયનની અંદર જોવા મળે છે. બીજું જોઈએ, બીજું ઉદાહરણ લિથોફાઇટિક લીલ. હવે લિથોસ મીન્સ થાય ખડક. તમારે એના મિનિંગ યાદ રાખવા પડશે એટલે સરળતાથી તમને યાદ રહેશે. લિથોસ મીન્સ થાય લિથોસનો, અંગ્રેજીમાં આપણે લિથોફાઇટ્સ કહીએ છીએ, તો લિથોસનો મતલબ થાય ખડક. એટલે એનો મતલબ શું થયો? કેટલીક લીલ એવી છે જે ખડક કે પથરાળ વિસ્તારમાં અથવા પથરાળ સપાટી પર ઉગી નીકળે છે, તો એવી લીલને શું કહેવામાં આવે છે? લિથોફાઇટ્સ લીલ તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણ જોઈએ કે ભાઈ કેવી એવી લીલ કેવી છે કે જે પથરાળ અથવા ખડકો ઉપર જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ સિયાનોફાયસી વર્ગની લીલ, જે ખાસ કરીને આપણે પ્રોકેરિયોટિક પ્રકારની છે, એ પછી આપણે ચર્ચા કરીશું, પણ હાલ એના ઉદાહરણ તમે યાદ રાખો. સિયાનોફાયસી વર્ગની લીલ જેવી કે રિવ્યુલારિયા અને ગ્લિયોકેપ્સા, તો કેટલીક ફિયોફાયસી અને રોડોફાયસી વર્ગની લીલ જેવી કે એક્ટોકાર્પસ અને પોલિસાયફોનિયા. આ એક્ટોકાર્પસ આપણે આગળ જોયું, પોલિસાયફોનિયા પણ આગળ આપણે ઉદાહરણ જોયું. તો એક્ટોકાર્પસ અને પોલિસાયફોનિયા નામની જે લીલ જે ખરી એ ખડકો અથવા પથરાળ વિસ્તાર જે ખરા ત્યાં ઉગી નીકળે છે. જો એક્ટોકાર્પસ જે ખરું એ ફિયોફાયસી વર્ગનું ઉદાહરણ છે, પોલિસાયફોનિયા જે ખરું એ રોડોફાયસી વર્ગનું ઉદાહરણ છે. આ બંને વર્ગ ઉપરાંત સિયાનોફાયસી વર્ગની લીલ પણ કેટલીક લીલ એવી છે કે જે ખડકો કે પથરાળ ઉપર ઉગી નીકળે છે, જેના ઉદાહરણ પણ આપણે જોયા, રિવ્યુલારિયા અને ક્લિયોકેપ્સા. તો વિદ્યાર્થી મિત્રો, આ કેટલાક નિવાસ સ્થાન આપણે જોયા કે ભાઈ એના રહેઠાણના આધારે આપણે લીલના પ્રકારો પાડ્યા છે. હજુ કેટલાક પ્રકારો બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા લીલના સામાન્ય લક્ષણોમાં આપણે ચર્ચા કરી એ તમે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરશો, એના ટાઇટલના આધારે સમજવાનો કોશિશ કરશો તો સરળતાથી તમને યાદ રહેશે. થેન્ક યુ.